નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન વસોયા શ્રી અક્ષરડે સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ડી લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ગણિત નો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરતા હતા. પૂર્ણ સંખ્યાઓમાં અત્યાર સુધી આપણે શું કઈ કઈ વસ્તુ જોઈ? તો કે પૂર્ણ સંખ્યા એટલે શું? પહેલા સુધી પહેલા આપણે માહિતી મેળવી પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં શું તફાવત છે આપણે એ જોયો, બરોબર ને? કે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 એવી રીતની સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે એ પ્રાકૃતિક સંખ્યામાં તમે 0 નો ઉમેરો કરી દો તો એ સંખ્યા પૂર્ણ સંખ્યા બની જાય, બરોબર છે? આપણે એની વસ્તુ જોઈએ. એ સિવાય આપણે પૂર્ણ સંખ્યાના સરવાળા અને બાદબાકી કેમાં સંખ્યા રેખા પર જોઈએ આપણે, બરોબર ને? પૂર્ણ સંખ્યાના સરવાળા, બાદબાકી અને ગુણાકાર સંખ્યા રેખા પર જોઈએ. હવે આપણે પૂર્ણ સંખ્યાના મૂળ ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું. હવે એ ગુણધર્મ એટલે શું સર? એ આપણે પહેલા અહીંયા જોઈએ, બરાબર? ચલો શરૂ કરીએ. હવે કોઈ બે સંખ્યા લો, દાખલા તરીકે મેં કીધું 5 10 7. આ બંને સંખ્યા કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય, કારણ કે 0 થી શરૂ કરીને અનંત સુધીની સંખ્યા બધી પૂર્ણ સંખ્યા હોય. તો 0 થી લઈને અનંત સુધીમાં 5 અને 7 તો આવશે જ. તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો મેં કર્યો. શું કર્યો? પૂર્ણ સંખ્યાનો સરવાળો. તો પૂર્ણ સંખ્યાના સરવાળાનો જવાબ શું પૂર્ણ સંખ્યા મળે છે કે નહીં એ આપણે જોવાનું છે. અહીંયા કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો આપણે કરીએ. ચલો 7 + 5 કેટલા થશે? 7 અને 5 12. તો 7 ને 5 થાય છે 12. તો 12 છે કે પૂર્ણ સંખ્યામાં આવશે કે નહીં? તો 12 છે પૂર્ણ સંખ્યામાં આવે, બરાબર ને? કારણ કે 0 થી લઈને અનંત સુધીની પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યામાં 12 આવી જાય. તો 12 છે પૂર્ણ સંખ્યાનો ભાગ કહેવાય. તો બે પૂર્ણ સંખ્યાના સરવાળાનો જવાબ કેવો મળ્યો? કોઈ પૂર્ણ સંખ્યા જ મળી. હજી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું અહીંયા કરું છું 3 + 2. તો 3 ને 2 કેટલા થશે? 5. તો 5 છે એ પણ પૂર્ણ સંખ્યા છે કે નહીં? તો કે હા, 3 પર પૂર્ણ સંખ્યા છે, 2 પણ પૂર્ણ સંખ્યા છે. એ બેના સરવાળાનો જવાબ 5 પણ પૂર્ણ સંખ્યા કહેવાય. હજુ એક લઈએ. દાખલા તરીકે હવે લઉં કે સર 0 આને સરવાળો કરીએ તો 0 + 9 તો કેટલું થાય? તો 0 એ સરવાળો કરો, 0 ને 9 કેટલા આવશે? 9. તો આ પણ પૂર્ણ સંખ્યા છે 0, 9 પણ પૂર્ણ સંખ્યા છે. એ બેના સરવાળાનો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળ્યો. તો આ ગુણધર્મ કયો થયો? તો કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો અને એનો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળે, એવા ગુણધર્મને પૂર્ણ સંખ્યાનો સરવાળા માટેનો સંવૃત કેવો છે? સંવૃત. એટલે પૂર્ણ સંખ્યા છે ને સરવાળા માટે સંવૃત છે એમ કહી શકાય. એના માટે સરવાળા માટે એટલે પૂર્ણ સંખ્યા સરવાળા માટે સંવૃત છે. આ તેનો ગુણધર્મ થયો. શું થયો? આ તેનો ગુણધર્મ થયો, સરવાળા ગુણધર્મ. કેનો? સરવાળાનો. આ એનો સરવાળાનો ગુણધર્મ થયો. શું ગુણધર્મ છે? કે બે પૂર્ણ સંખ્યાનો તમે સરવાળો કરો ને તો એનો જવાબ પણ તમને પૂર્ણ સંખ્યા જ મળે. હવે ગુણાકાર માટે જોઈ લઈએ. ગુણાકાર માટે થાય છે કે નહીં? તો કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરો. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ અને એનો ગુણાકાર આપણે કરીએ. દાખલા તરીકે મેં અહીંયા લીધી છે 4 × 3. તો જો જી 4 પૂર્ણ સંખ્યામાં આવે, આ 3 પર પૂર્ણ સંખ્યામાં આવે, 4 3 કેટલા થશે? 12. તો 12 પણ પૂર્ણ સંખ્યામાં આવે. જોઈએ ને, બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર 12. હજી બે સંખ્યા લઉં કે 7 × 5. તો 7 × 5 = 35. હજી એક સંખ્યા લઉં,
3 × 9 = 27 હજી એક સંખ્યા લો 0 × 6 0 સાથે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 થાય તો જો આ બધી પૂર્ણ સંખ્યા છે 7 5 3 9 0 6 આ બધી પૂર્ણ સંખ્યા છે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર 35 છે એ પણ પૂર્ણ સંખ્યા થઈ આ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર 27 મળ્યા એ પણ પૂર્ણ સંખ્યા થઈ 0 અને 6 નો ગુણાકાર 0 મળ્યો તો 0 થી પૂર્ણ સંખ્યા બનતી હોય 0 પણ पूर्ण संख्या थई तो બે પૂર્ણ સંખ્યાના ગુણાકારનો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે તો એનો મતલબ ગુણાકાર એ પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ છે શું છે સમૃદ્ધ છે તો પૂર્ણ સંખ્યા ગુણાકાર માટે સમૃદ્ધ છે આ શેનો ગુણધર્મ થયો ગુણાકારનો ગુણધર્મ શેનો ગુણધર્મ થયો ગુણાકાર તો જો બે વસ્તુ આપણે જોઈ લીધી કે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો પણ પૂર્ણ સંખ્યા મળે એવા ગુણધર્મને કેવો કહેવાય સરવાળા માટે સમૃદ્ધ છે તેનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરો અને પૂર્ણ સંખ્યા પાછી મળે છે તો એને કહેવાય ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ કેનો સમૃદ્ધતા એમ પણ બોલી શકો આ પણ લખી શકો પૂર્ણ સંખ્યા ગુણાકાર માટે સમૃદ્ધ છે રેડી તો બે વસ્તુ આપણે જોઈ સરવાળો અને ગુણાકાર કે તમે બે પૂર્ણ સંખ્યા લ્યો અને સરવાળો કરો તો પણ જવાબ તમને પૂર્ણ સંખ્યા જ મળે બે પૂર્ણ સંખ્યા લ્યો એનો ગુણાકાર કરો તો પણ જવાબ તમને પૂર્ણ સંખ્યામાં જ મળે આ બે થયા સરવાળા અને ગુણાકારના ગુણધર્મો હવે આપણે આગળ જોઈએ બરાબર ત્યાં સુધી એક વાર લઈ લો ચલો આપણે શું જોયું તો કે પૂર્ણ સંખ્યાનો સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે એ આપણે બે ગુણધર્મો જોઈ ગયા એનો મતલબ શું થાય કે બે પૂર્ણ સંખ્યાનો તમે સરવાળો કરો ને તો પણ તેનો જવાબ આપણને પૂર્ણ સંખ્યા જ મળે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરો ને તો પણ તમને જવાબ પૂર્ણ સંખ્યા જ મળે હવે સરવાળા અને ગુણાકાર માટેના નિયમો ગુણધર્મો જોઈ લીધા હવે આપણે બાદબાકી અને ભાગાકાર માટે જોઈશું રાઈટ તો હવે પૂર્ણ સંખ્યાનો બાદબાકી આપણે જોઈએ તો કે પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યાના બાદ બાકી કરી દાખલા તરીકે મેં 7 માઇનસ 3 કર્યા જવાબ આવશે 4 પછી મેં 3 માઇનસ 6 કર્યા શું જવાબ આવશે માઇનસ 3 મેં 4 માઇનસ 2 કર્યા શું જવાબ આવશે 2 મેં 4 માઇનસ 9 કર્યા શું જવાબ આવશે કે 5 તો જો 4 બાદ બાકી અહીં લખી છે સમજો 7 કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે 3 પણ પૂર્ણ સંખ્યા કહેવાય ઈ બેની મે બાદબાકી કરી 7 માઇનસ 3 કેટલો જવાબ આવ્યો 4 તો 4 પણ પૂર્ણ સંખ્યા કહેવાય 4 છે પૂર્ણ સંખ્યામાં આવે પૂર્ણ સંખ્યાને ખાસ ભૂલાય નહીં પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે કે પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 4 એવી અનંત સંખ્યા આવે બધી પ્લસ રેડી તો 4 છે ને જો પૂર્ણ સંખ્યામાં આવે 3 માઇનસ 6 એટલે 6 માંથી 3 જાય તો 3 વધે સરવાળા બાદબાકીમાં મોટા પદની નિશાની મોટું પદ 6 છે એની માઇનસ છે તો જવાબમાં પણ માઇનસ હવે જોવાનું અહીંયા છે માઇનસ 3 પૂર્ણ સંખ્યામાં આવે કે નહીં તો માઇનસ 3 પૂર્ણ સંખ્યામાં કઈ આવે નહીં જો 0 થી શરૂ થઈને બધી પ્લસ જ છે એમાં કે માઇનસ સંખ્યા આવતી નથી તો માઇનસ 3 છે એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં તો પેલું કેન્સલ થઈ ગયું 4 માઇનસ 2 એટલે 2 મોટા પદની નિશાની 4 પ્લસ છે કેમ ખબર પડે સર તો કે એક નિશાની ન હોય તો અહીંયા ઘટી નિશાની હોય માની લેવાનું પ્લસ છે એમ મોટા પદની નિશાની પ્લસ છે તો અહીંયા પણ પ્લસ 4 માઇનસ 9 9 માંથી 4 જાય તો 5 મોટા પરની નિશાની માઇનસ છે તો જવાબમાં માઇનસ
माइनस पांच पन पूर्ण संख्या मारे नहीं बेचे पूर्ण संख्या मारे चारे पूर्ण संख्या मारे आप अन्य पूर्ण संख्या मारता नहीं ऐनो मतलब सोचियो कि बे पूर्ण संख्या ने तुम्हें बात बात की करो कि वो जरूरी नहीं कि ऐनो जवाब पूर्ण संख्या मार्ज मरे आप अन्य की बात बात की तो पूर्ण संख्या ही पन आबे संख्या जो पूर्ण संख्या दिच्छे त्रण पन पूर्ण संख्या मारे छ पन पूर्ण संख्या मारे पर ये बे पूर्ण संख्या की बात बाकी में जवाब पूर्ण संख्या मरतो नथी तो एनो मतलब शू कही सकाय तो कि पूर्ण संख्या बाद बाकी माटे सवलत नथी सुन बाद बाकी माटे पूर्ण संख्या सवलत जणाती नथी बनी ऊंचे वाक्य लखी नाखवानो तो कि पूर्ण संख्या बाद बाकी माटे સંવૃત નથી સમજાઈ ગયું બધાને કઈ રીતે થાય તમારી જો બે પૂર્ણ સંખ્યા લેવાની અને બાદબાકી કરવાની એનો જવાબ પણ પૂર્ણ સંખ્યા હોતો હોય તો એ સંવૃત છે પણ બાદબાકી દરેક બાદબાકી જે પૂર્ણ સંખ્યા વાળી છે તે દરેક પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યા મળતી નથી એનો મતલબ પૂર્ણ સંખ્યા બાદબાકી માટે સંવૃત જણાતી નથી સમજાઈ ગયું હવે સેમ વસ્તુ આપણે કેમાં લેશું ભાગાકાર ચલો આપણે ભાગાકાર માંથી હવે એમાં આ રીતે પ્રશ્ન છે હવે આપણે શું શું પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યાનો ભાગાકાર ચલો પૂર્ણ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ સૌથી પહેલા જે ભાગાકાર દર્શાવું છું જોઈ લઈએ શાંતિથી હવે મેં 5 ભાગ્યા 10 કર્યા પછી 12 ભાગ્યા 6 કરો પછી 4 ભાગ્યા 3 કરો પછી ઓકે 6 ભાગ્યા 2 કરો આ બધાનો જવાબમાં હશે આપણે જોઈએ તો પેલા ભાગ્યા છે ભાગાકાર છે એટલે આપણે અંશને છેદમાં દર્શાવી શકીએ 5/10 આ બંનેનો ભાગાકારનો જવાબ આવો આવશે 1/2 કઈ રીતે તો કે 10/5 વાળા આમ 10 ને આપણે આ રીતે લખી શકાય 5/2 સમજો 5 કેન્સલ ઉપર 5 5 આની ઉપર 1 હોય 1 એમ ને અને 2 એમ ને આ બે નો ભાગાકાર દર્શાવો છે મારે તો 12 ભાગ્યા 6 લખવાના 6 12/6 આ બે ના તમે છેદ ઉડાવો તો 6/2 એટલે 12 થાય 6 કેન્સલ તો શું ઈદા 2 છેદમાં 1 હોય પણ છેદમાં 1 લખવાની જરૂર હવે 4 ભાગ્યા 3 કરો આ બે ના છેદ ઉતા નથી તો આ એમ રહેશે 6/2 કરો તો 6 ના 2 ના છેદ ઉડે કઈ રીતે તો કે 2 3 6 2 2 કેન્સલ સુવિધા 3 તો હવે જો આ 4 નો ભાગાકાર નો જવાબ લેશો 5 અને 10 પૂર્ણ સંખ્યા કહેવાય કે હા કહેવાય ને સર 12 અને 6 પૂર્ણ સંખ્યા કહેવાય હા 4 અને 3 પૂર્ણ સંખ્યા આવે હા 6 અને 2 પૂર્ણ સંખ્યા આવે હા હવે ના જવાબ આ બંને પૂર્ણ સંખ્યાનો જવાબ આવ્યો 1/2 આ બંને પૂર્ણ સંખ્યાનો જવાબ આવ્યો 2 આ બંને પૂર્ણ સંખ્યાનો જવાબ આવ્યો 4/3 અને 6 અને 2 ના ભાગાકારનો જવાબ આવ્યો 3 તો એમાંથી 2 અને 3 પૂર્ણ સંખ્યામાં આવે છે પણ કે અપૂર્ણાંકવાળી સંખ્યા પૂર્ણ સંખ્યામાં હોતી નથી આ બંને સંખ્યા પૂર્ણ સંખ્યામાં ન આવે તો દરેક ભાગાકાર જે પૂર્ણ સંખ્યા વાળી છે તેની વાત કરું છું દરેક પૂર્ણ સંખ્યાનો ભાગાકારનો જવાબ પૂર્ણ સંખ્યા મળે એવું જરૂરી નથી આ બે નો જવાબ ભલે પૂર્ણ સંખ્યા મળ્યો પણ આ બે ભાગાકારનો જવાબ પૂર્ણ સંખ્યા હોતી નથી કારણ કે આ બે જવાબ કેવાય એવા અપૂર્ણાંકમાં અપૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે નહીં તો ભાગાકાર માટે પણ પૂર્ણ સંખ્યા સવૃત જણાતી નથી તેના માટે પણ વાક્ય લખવું પડે કે પૂર્ણ સંખ્યા ભાગાકાર માટે સવૃત નથી રેડી સમજાય છે બધાને પહેલા શું કરવાનું એ સવૃત કોને કહેવાય
તો કે બે સંખ્યા વચ્ચે તમે સરવાળો કે ગુણાકાર કર્યો અને બે પૂર્ણ સંખ્યાનો જવાબ પૂર્ણ સંખ્યા જ મળ્યો તો એ સમૃદ્ધ છે અને બે સંખ્યા વચ્ચે બાદબાકી કે ભાગાકાર કર્યો અને એનો જવાબ પૂર્ણ સંખ્યા મળતો નથી તો એ પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ જણાતી નથી સમજાય છે એટલે સરવાળો અને ગુણાકાર પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ છે જ્યારે બાદબાકી અને ભાગાકાર પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ જણાતા નથી આ એક કન્ક્લુઝન આપણે કન્ક્લુઝન પર પહોંચી ગયા બરોબર શું કે સરવાળો અને ગુણાકાર પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ છે બાદબાકી અને ભાગાકાર પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ જણાતા નથી બરોબર આ વસ્તુ ખાસ મગજમાં યાદ રાખજો આ પૂછાય બરોબર પરીક્ષામાં એકવાર જોઈ લો આપણે આગળ વધીએ ચલો હવે આપણે એક નવો ટોપિક વિચારીશું શું તો કે શૂન્ય વડે ભાગાકાર જેના વડે શૂન્ય વડે તો નવો ટોપિક છે આપણા માટે શૂન્ય વડે ભાગાકાર આ ખાસ સમજવાનું છે અને આ એક નિયમ છે જે યાદ રાખવાનું છે કેવી રીતે આવે એ આપણે અત્યારે શીખીશું રેડી શૂન્ય વડે ભાગાકાર શું મળે અત્યાર સુધી આપણે વિચાર્યું નહીં કે સર શૂન્ય સાથે ભાગાકાર કરો તો શું જવાબ મળે રેડી આજે આપણે વિચારીશું બરાબર ઓકે જોઈએ હવે હું એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમને હું એમ કહું 8 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવશે તો જેને ભાગાકાર આવે તો જલ્દી બોલી જાય સરસર હું કહું 4 બરાબર સાચી વાત છે મિત્રા પણ પ્રોપર રીત શું કઈ રીતે યાદ રાખી શકાય એને બીજી રીતે જોઈ તો કઈ રીતે જોઈ શકાય ભાગાકારને એ આપણે આજે જોઈએ હવે 8 ભાગ્યા 2 મારે કરવા છે શું કરવું છે 8 ભાગ્યા 2 તમારે શું કરવાનું તો કે જે બે સંખ્યા છે એની બાદબાકી કરતી રહેવાની ક્યાં સુધી જ્યાં સુધી જવાબ 0 ન આવે ત્યાં સુધી જો કરી અને ફોર પછી 8 ભાગ્યા 2 છે ને તો બે સંખ્યાની બાદબાકી કરવાની શરૂઆત કરો પહેલા શેની બાદબાકી કરશે 8 અને 2 ને 8 માઈનસ 2 8 માંથી 2 જાય કેટલા વધે 6 જે જવાબ મળે એ પાછી 2 સાથે જ બાદબાકી કરવાની 6 માઈનસ 2 કેટલા આવશે 4 આ જવાબ આવ્યો એની પાછી 2 સાથે બાદબાકી 4 માઈનસ 2 કરો જો ભાઈઓ 2 આ જવાબ આવ્યો 2 જો પહેલો જવાબ છે પહેલી આ બીજું આ ત્રીજું તો આની પાછી 2 સાથે બાદબાકી 2 માં 2 જાય તો 0 આ તો જવાબ આવી ગયો કેટલા પદ આવ્યો ચોથા પદ આવ્યો ને તો કેટલા પદે જીવ આવે છે એ આપણો જવાબ હોય કેટલા પદે જીવ આવ્યો ચોથા જવાબ એ 0 આવ્યો 8 ભાગ્યા 2 નો જવાબ કેટલો થશે તો 4 જેટલામાં પદે 0 આવે તો એનો જવાબ નામ પર ભાગા કરો 8 ભાગ્યા 2 તો જવાબ કેટલો આવે છે 4 સમજાય કે શું કરવાનું એ કે જે બે સંખ્યા છે જેનો ભાગાકાર છે એની સુપુરી જવાની બાદબાકી ક્યાં સુધી સર બાદબાકી કરવાની તો કે જ્યાં સુધી 0 ન આવે ને ત્યાં સુધી તો 8 માંથી જે બે સંખ્યા કે છે એમાંથી નાની સંખ્યા બાદ કરતી જવાની 8 માઈનસ 2 કેટલા આવ્યા 6 6 માઈનસ 2 કેટલા આવ્યા 4 2 પથ્યા 4 માઈનસ 2 કેટલા આવ્યા 2 3 પથ્યા 2 માઈનસ 2 0 આવી ગયા કેટલા પદે 0 આવ્યા ચોથા પદે તો એ આપણો જવાબ આપણે હજી એક ઉદાહરણ આપણે લઈએ દાખલા તરીકે તમને આ રીતમાં આપેલું છે પ્રશ્ન કે 10 ભાગ્યા 5 10 ભાગ્યા 5 કેટલો આવે તો શું કરવાનું મે શીખવાડ્યું એમ કે 10 માંથી 5 બાદ કરવાના 10 માઈનસ 5 ચલો 10 માંથી 5 જશે કેટલા આવશે 5 એમ ખબર ના પડે તો બાદબાકી કરવાની 0 માંથી 5 નું દે તો અહીંયા આવે 10 તો બાદી માંથી 0 10 માંથી 5 દે તો 5 અહીંયા આવી જાય 0 5 એવા આ પેલું પર હજી 5 એવા હજી 0 આવ્યો નથી હજી 5 માંથી નાની સંખ્યા જે હોય બાદ કરવાની 5 માંથી 5 બાદ કરવાના કેટલા આવી ગયા 0 તો કેટલા પદે 0 આવ્યા બીજા પદે તો 10 ભાગ્યા 2 બરાબર 5 બરાબર કેટલા આવશે 2 સમજાઈ ગયું રેડી આ રીતે ભાગાકાર હોય આ રીતે જો થતી હોય તો મારે 0 સાથે ભાગાકાર જોવો છે કેટલો આવે સેના માટે સેની સાથે 0 સાથે કે રે સર જોઈએ મારે 2 ભાગ્યા 0 જોઈએ છે કેવા 2 ભાગ્યા 0 કેટલો આવે તો જોઈએ શું થાય છે
રેટ શું છે આપણી તો કે જે બે તીન સંખ્યા એમાં આવશે બીજી સંખ્યાને બાદબાકી કરતી જવાની ક્યાં સુધી બાદબાકી કરવાની જ્યાં સુધી જવાબ 0 ન આવે ને ત્યાં સુધી તો પેલું ગેમ ને માઈનસ શું કરવાના 0 તો બે માંથી 0 જે કેટલા આવે 2 આવ્યા પેલું પર થયું 0 આવ્યા નહીં હજી બે માંથી શું કરવાના 0 બાદ કરવાના કેટલા આવશે 2 આ બીજું પર થયું 0 આવ્યા નહીં અજી પાછા 0 બાદ કરીએ તો 2 માંથી 0 જાય તો 2 આ ત્રીજું પદ થયું 0 આવ્યા નહીં તો જો આ રીતે તમે કહી રહ્યા છો તો અનંત સુધી આવશે ક્યાં સુધી અનંત સુધી તો એનો મતલબ શું થયો કે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ભાગાકાર અનંત મળે એટલે મતલબ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર શક્ય નથી સમજાઈ ગયું કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર શક્ય નથી અથવા થઈ શકતો નથી અને થાય તો જવાબ કો મળે છે અનંત આવે કે 0 આવતા જ નથી તો આપણે જે વાત પર પહોંચાઈ ખાસ ધ્યાન રાખવાની છે આ બધી માહિતી છે એમ પૂછો માટેની કે ભાગાકાર કેમ રીતે કરી શકાય તો કે જે બે સંખ્યા છે એની બાદબાકી કરતી જવાની ક્યાં સુધી જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી બરાબર તો આપણે 0 સાથે સરવાળ ભાગાકાર કરવો હોય તો 0 સાથે ભાગાકાર કરો ને કોણ ના પાડે કેરો સાહેબ તો શું જવાબ આવે સર કો જાય આમાં મે 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 0 તો આવતા નથી એનો મતલબ શું કે આ ક્રિયા લાંબા લાંબા સુધી ચાલ્યા રાખશે એનો મતલબ આ વસ્તુ અનંત સંખ્યા સુધી ચાલશે એટલે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર કેવો મળે અનંત સંખ્યા મળે એટલે કે શક્ય છે નહીં 0 સાથે ભાગાકાર કોઈ પણ પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર શક્ય નથી આ એક મુદ્દો છે જે યાદ રાખવાનો છે મગજમાં બેસાડી લેવાનો છે આલુ જોઈ લો પછી આપણે આગળ વધીએ ઓકે ચલો હવે આપણે આગળ વધીએ હવે આપણે એક નવો ટોપિક જોઈએ સરવાળા અને ગુણધર્મો માટે ક્રમનો ગુણધર્મ શું તો કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ઓકે સર આ બધું શું છે કે ગણિતને પ્રશ્ન બોલી ગયા એ આપણે સમજવું એટલે થઈ જશે રાઈટ ઓકે હવે હું તમને એક સંખ્યા રેખા આપણે સરળ લઈને સંખ્યા રેખા પર એ આપણે પાછું જોવાનું છે 0 1 2 3 4 અને 5 આવા એકમ આપણે જોઈ ગયા સરવાળામાં જોઈ ગયા પહેલા સરવાળાની વાત કરીએ છીએ આપણે સની સરવાળાની મારે સરવાળો કરવો છે કેનો સરવાળો કરવો છે સર 1 અને 3 નો સેનો 1 અને 3 નો 1 અને 3 નો મારે સરવાળો કરવો છે જો 1 અને 3 નો સરવાળો કરીશ કઈ રીતે કરવાનો મેં કીધું તો પહેલી સંખ્યાને કોઈક ઉપર રાખવાના બીજી સંખ્યા જેટલો એકમ ખસેડવાનો કઈ બાજુ સરવાળો છે તો જમણી બાજુ 1 થી આપણે 3 એકમ ખસેડવાનો 1 એકમ 2 ને 3 એકમ ખસીને જે અંક આવે એ આપણો જવાબ 1 ઉપર કોઈ રાખી જમણી બાજુ 3 એકમ પૈસા શું જવાબ આવ્યો 4 હવે પાછી એકવાર હજુ એકવાર 0 1 2 3 4 ને 5 હવે મારે સરવાળો કરવો છે ની 3 + 1 નો કરવો છે શેનો કરવો છે 3 + 1 નો પહેલી સંખ્યા છે એની પર પોઈન્ટ રાખવાનો પછી જમણી બાજુ સંખ્યા કેટલા ડગલા કેટલા એકમ તો કે બીજી જે સંખ્યા હોય એટલે કેટલો એકમ છે 1 તો 3 ઉપર પોઈન્ટ રાખીને 1 એકમ જેટલું પૈસા 1 એકમ જો તો જે સંખ્યા મળી આપો જવાબ તો જો હવે જે સમજવાનું છે ને અહીંયા છે તમે 1 + 3 કેવો આપણે અથવા તો 3 + 1 કેવો બંનેનો જવાબ કેવો આવ્યો સરખો એનો મતલબ કે 1 + 3 બરાબર શું કહી શકાય 3 + 1 તમે ક્રમ અદલા બદલી કરો જે બે સરખી સંખ્યાની વાત થાય છે અહીંયા બે સરખી સંખ્યાનો ક્રમ અદલા બદલી કરી નાખો તો પણ સરવાળાનો જવાબ કેવો આવે સરખો 1 + 3 કરો કે 3 + 1 કરો જવાબ તો કેવો આવે સરખો જ આવે ને
એવી રીતે તમે 5 + 3 કરો કેટલો આવશે 8 કે 3 + 5 કરો એનો જવાબ કેટલો આવશે 8 તો આ ક્રમનો ગુણધર્મ છે સરવાળા માટે કે સરવાળામાં તમે ક્રમની અદલા બદલી કરતા જવાબ કેવો મળે સરખો આને કહેવાય સરવાળા માટેનો ગુણધર્મ ક્રમનો કેનો ક્રમનો ગુણધર્મ એટલે ક્રમમાં તમે સંખ્યાને અદલી બદલી કરી શકો અદલી બદલી કરવાથી પણ જવાબ કેવો આવે સરખો આવે ઈ જો સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ હવે ગુણાકાર માટે આપણે જોઈએ રેડી ગુણાકાર માટે આપણે જોઈએ કે આ એક સંખ્યાને કાઢો લઈએ એમાં લખી આપણે 0 1 2 3 4 ને 5 હવે મારે ગુણાકાર કરવો છે સર શેનો ગુણાકાર કરવો છે તો કે 2 ગુણ્યા 1 શેનો ગુણાકાર કરવો છે 2 ગુણ્યા 1 તો ગુણાકાર માટે શું હતું એ ખાસ સમજવાનું તો ગુણાકાર કરવાની સંખ્યા મતલબ સરવાળા કેમ લખાતી 0 ઉપર પોઈન્ટ રાખવાનું ત્યાંથી ને સરવાળ થાય પછી શું કરવાનું તો કે 2 ગુણ્યા 1 છે તો પહેલી સંખ્યા જેટલો ગાળો લેવાનો અને કેટલી વાર લેવાનો તો કે બીજી સંખ્યા કેટલી વાર પહેલી સંખ્યા છે 2 એટલે 2 એકમનો ગાળો લેવાનો કેટલી વાર લેવાનો એક જ વાર અહીંયા સુધી આવશે ને તો 2 સંખ્યાનો ગાળો એક વાર લેતા જે સંખ્યા મળે એ આપણો જવાબ તો 2 ગુણ્યા 1 શું મળ્યો આપણને 2 હવે સેમ વસ્તુ આપણે બીજી રીતે કરીએ તો અહીંયા છે 0 1 2 3 4 અને 5 હવે હું ગુણાકાર શેનો કરીશ તો કે 1 ગુણ્યા 2 શેનો 1 ગુણ્યા 2 નો કઈ રીતે તો પહેલા 0 થી શરૂઆત કરવાની અહીંથી ભાગ આવશે પહેલી સંખ્યા જેટલો ગાળો રાખવાનો એકનો જ ગાળો રાખવાનો એક એકમનો કેટલી વાર એકમનો ગાળો લેવાનો 2 વાર તો આ એક વાર અને આ બીજી વાર તો 2 વાર ગાળો લેવાથી જે સંખ્યા પર આવે એ આપણો જવાબ તો જો 2 ગુણ્યા 1 કેરો 2 એવો 1 ગુણ્યા 2 કેરો તો પણ જવાબ 2 એવો એનો મતલબ ગુણાકાર માટે પણ ક્રમનો ગુણધર્મ સાબિત થાય છે બરાબર શેના માટે ગુણાકાર માટે 2 ગુણ્યા 1 કરો કે 1 ગુણ્યા 2 કરો જવાબ કેવો આવે છે સરખો તેવી જ રીતે હું 3 ગુણ્યા 4 કરું કેટલો જવાબ આવશે 12 કે 4 ગુણ્યા 3 કરું 2 માટે ક્રમનો ગુણધર્મ સાબિત થાય છે ક્રમનો ગુણધર્મ એટલે શું સમજાય કે તમને કે બે સંખ્યાનો ગુણાકાર કરો અને એ જ બે સંખ્યાના સ્થાનની બદલી કરી નાખો પહેલી સંખ્યા બીજી લખો બીજી સંખ્યા પહેલા લખી નાખો પછી જે સરવાળાનો ગુણાકાર કરો તો પણ જવાબ કેવો આવે છે સરખો સમજાય છે જવાબ તો સરખો જ આવે છે તો એનો મતલબ શું થયો કે આ બે સંખ્યા માટે સરવાળા અને ગુણાકાર ક્રમનો ગુણધર્મ સાબિત થાય છે સમજી ગયા તમને શું કરવાનું બે સંખ્યા લેવાની એનો સરવાળો કરો એ જ બે સંખ્યાના ક્રમ બદલી નાખો તો પણ જવાબ કેવો આવે છે સરખો કે 5 + 3 8 થાય અને 3 + 5 પણ 8 થાય 3 ગુણ્યા 4 12 થાય અને 4 ગુણ્યા 3 કરો તો પણ 12 આવે એટલે ક્રમ બદલવાથી પણ જવાબ કેવો આવે છે સરખો એમાં સરવાળા અને ગુણાકાર માટે તેવી આથી સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ આજ સુધી આટલું રાખીએ આગળ આવશે ત્યારે આપણે આગળ વિશે અભ્યાસ કરીએ